થતા જંગલમાં ડાહણા ગામની માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે. ડાહણા માખીના કારણે સિંહને પરેશાનીનો સામનો કરવાનો બહારો આવ્યો છે. તો ડાહણા માખીના કારણે જંગલના સિંહ સલામત જગ્યા શોધવા માટે નીકળી રહ્યા છે. શ્રાવણ અને ભાદરવામાં ગીરમાં ડાહણા માખીનો ભારે ઉપદ્રવ જોવા મળતો હોય છે. બીજા કોઈ જીવથી નહીં, પરંતુ ડાહણા માખીના ત્રાસના કારણે સિંહ પરેશાન થતા હોય છે. ત્યારે હવે ડાહણા માખીનો ત્રાસ વધતા સિંહ જંગલમાંથી રસ્તા પર આવ્યા છે. રસ્તા પર આવેલા સિંહનો એક વિડીયો પણ વાયરલ થયો છે અને આ વિડીયોમાં સિંહ સલામત સ્થળ શોધી રહ્યો હોય તેવું લાગે છે. તો જે રીતે શ્રાવણ અને ભાદરવા મહિનામાં ગીરના જંગલમાં ડાહણા માખીનો ઉપદ્રવ સૌથી વધારે જોવા મળતો હોય છે, ત્યારે આ માખીથી પરેશાન વનરાજા હવે પોતાની સલામત જગ્યા શોધવા માટે નીકળી પડ્યા હોય તેવું લાગે છે. કારણ કે સિંહ રસ્તા પર આવી પહોંચ્યો હતો અને સલામત જગ્યા શોધતો હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જ્યારે કોઈથી ન ડરતો આ સિંહ ડાહણા માખીથી ડરે છે, કારણ કે ડાહણા માખીથી તે ખૂબ જ પરેશાન છે. શ્રાવણ અને ભાદરવા મહિનામાં આ માખીનો ઉપદ્રવ વધારે થતો હોય છે, ત્યારે આ માખીથી પરેશાન સિંહ સલામત જગ્યા શોધવા માટે નીકળ્યો છે. જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તે ગીર સોમનાથના દ્રશ્યો છે. ગીરથી જે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, એક્સક્લુઝિવ દ્રશ્યો, જે મચ્છરોનો ત્રાસ પણ સિંહને પજવતો હોય છે. ત્યારે જંગલમાંથી હવે આ સિંહ રસ્તા પર આવી પહોંચ્યો છે. દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તો સિંહ પણ આ મચ્છર અને ડાહણા માખીથી પરેશાન છે, જે માખીનો શ્રાવણ અને ભાદરવા મહિનામાં વધારે ઉપદ્રવ જોવા મળતો હોય છે. વધુ વિગત આપશે પર્યાવરણ પ્રેમી મયંક ભટ્ટ, અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મયંકભાઈ, આપનું સ્વાગત છે વીટીવીમાં. ડાહણા માખીનો ઉપદ્રવ જે રીતે હાલ વધ્યો છે, ગીરના જંગલમાં સિંહ સહિત અનેક પ્રાણીઓ પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરી આ માખીનો ઉપદ્રવ કયા મહિનામાં થતો હોય છે, કેવી રીતે અને સિંહ જેવા પ્રાણીઓને કઈ રીતે પરેશાન કરે છે? નમસ્કાર મનીષા, આપણે જણાવું તો જ્યારે જયારે વરસાદી સિઝન આવતી હોય છે ત્યારે આ સિંહો સલામત સ્થળે ઊંચાણવાળા વિસ્તાર પર જતા રહેતા હોય છે. વરસાદનું આગમન થયા પછી શ્રાવણ ને ભાદરવા મહિનામાં આ ડાહણા માખીનો ઉપદ્રવ જોવા મળે છે. બીજું કે સિંહને પાણી ઓછું ગમે છે અને સૌથી વધારે આ માખીઓનો ત્રાસ હોય છે, જેને લીધે સિંહો ઝાડી ઝાંખા વિસ્તારમાંથી બહાર આવી અને રસ્તા પર અથવા ખુલ્લા વિસ્તારમાં સિંહ વિચરતા હોય છે. અને સૌથી મહત્વની વસ્તુ છે, શ્રાવણ ભાદરવા મહિનાની આસપાસ ડાહણા માખીનો ઉપદ્રવ વધારે હોય છે. માખી મચ્છર સિંહ સિવાય અન્ય જે પ્રાણીઓ છે એ પણ આનાથી આ માખીના ઉપદ્રવથી હેરાન પરેશાન થતા હોય છે. અને ચોમાસામાં જંગલની અંદર ગારો થતો હોય છે, જેને લઈને સિંહો રસ્તા પર પણ આવી જતા હોય છે. અને અત્યારે હાલમાં તો ગીર અત્યારે લીલુંછમ બની ગયું છે અને ગીરમાં સારો વરસાદ થયો છે, એટલે આ ડાહણા માખીના ઉપદ્રવથી સિંહો બચવા માટે રસ્તા પર વિચારતા જોવા મળી રહ્યા છે. બિલકુલ મયંકભાઈ, આપનો આભાર. વીટીવી સાથે વાતચીત કરવા બદલ.